બનાસકાંઠા જિલ્લાની લોકમાતા બનાસ નદીની છાતી ચીરીને રેતીની ચોરી કરતા ભૂમાફિયાઓ સામે અનેક વાર ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે આજે ડીસા તાલુકાના વડાવલ ગામના લોકોએ વડાવલ નજીકથી રેતીની ચોરી કરતી ટ્રકોને અટકાવી છે અને રોડ પર આવી સરકાર સામે ચીમકી પણ ઉચ્ચારી હતી. ડીસા તાલુકાના વડાવલ ગામના લોકો અત્યારે આ ગામમાંથી પસાર થતી બનાસ નદીમાં થઈ રહેલી રેતીની ચોરીથી પરેશાન થઈ ગયા છે. આ ગામમાંથી પસાર થતી બનાસ નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા દિવસ રાત રેતીની તસ્કરી કરવામાં આવી રહી છે, જેના લીધે આ ગામમાં વારંવાર અકસ્માતો સર્જાવા ઉપરાંત સ્થાનિક ખેડૂતોના ઉભા પાકને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. વડાવલ ગામના ખેડૂતો દ્વારા આ ગેરકાયદેસર રીતે રેતીની તસ્કરી અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ ઉપરાંત કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ દૂષણ અટક્યું ન હોવાથી આજે વડાવલ ગામના ખેડૂતોએ એકત્રિત થઈને બનાસ નદીમાંથી રેતીની તસ્કરી કરતી ટ્રકોને થોભવી દીધી હતી અને આ બનાસ નદીથી રેતીની તસ્કરી બંધ કરવાની માંગ કરી છે. સાથે સાથે ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે બનાસ નદીમાં થઈ રહેલી રેતીની આ ચોરીને પોલીસ દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં રહેઠાણ છે રોડ ઉપર બધાને, એમને હાલ તકલીફ રેતી ઉડે છે એક એક પાંચ દસ મીટર. તો પાકને પણ નિષ્ફળ, પાક નિષ્ફળ થાય છે. તો આ એ બે ફાર્મ રાત ને દિવસ 24 કલાક ગાડીઓ ડમ્ફર વાળા નીકળે છે. તો કોઈ અમે તારીખ 2/11/18 ના રોજ કલેક્ટરને, ખાણ ખનીજને, નાયબ કલેક્ટરને, મામલતદારને, તમામને અરજીઓ કરેલ, તો કોઈ હજી તપાસ કરેલ નથી. જે નદીમાં ઊંડા ઊંડા ખાડા પડેલ છે આવીને તપાસ કરે, ફોરી વડાવાળામાં હોય કે જોણે વાસણામાં હોય, તો કોઈ પાવતી લઈને કોઈ ગાડી નીકળી નથી. હાલ એકદમ બે ફાર્મ હેડે છે કે અમારા લાગભગથી વેલડી પોલીસ પણ કાલે ગઈકાલે આવીને ગાડીઓ ચલાવી, વેલડી પોલીસ સ્ટેશન આવીને હોય ગાડીઓ ચલાવી છે કાલે ગઈકાલે. હા, પોલીસ સાથ હાલે છે, હાલ વેલડી પોલીસ એકદમ વેલડી પોલીસ બંધ નહીં થાય તો ભૂખ હડતાલ કરીશું અમે, મામલતદારે આખો ગોમ બેસ્યું. પણ ભલે નુકસાન થાય તો સરકાર જવાબદાર રહેશે, કોઈ ગાડીને હોનારત થાય કે ગમે ભાગતૂટ થાય તો ગોમ જવાબદાર નથી. આખો ગોમ એક તરફી છે કે ડમ્ફર તો હોય ચાલવ જ ન જોઈએ. મારું નામ બબાભાઈ દેસાઈ, માજી સરપંચ વડાવળ. અહીંયાથી રાત દિવસ બે ફાર્મ ટ્રકો ચાલે છે. અમે આગળ પણ રજૂઆત કરી હતી પણ કોઈ અમારું કોઈ સાંભળતું નથી. આમાં પોલીસ મામલતદાર બધાની મિલીભગત છે, અમારા લોકોનું કોઈ સાંભળતું નથી. 4 સ્કૂલો આવેલી છે, સ્કૂલના બાળકો છે અવારનવાર જતા હોય છે. બસ ડેરી આવેલી છે, ડેરીના પણ સવાર સાંજે દૂધ ભરવા માટે આવતા હોય છે. એકવાર મારે હું પોતે વાત કરું, હું દૂધ ભરાઈને જતો હતો અને એક ટ્રક ત્યાંથી રિટર્ન આવી હતી રેલીથી, તો એ વખતે કોઈ પાછળ નહોતું નક્કી, એને તો પતી જો. એટલે દર વખતે રજૂઆત કરી છે પણ કોઈ અમારું સાંભળતું નથી. હવે જો કોઈ અમારું નહીં સાંભળે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આમાં જો કોઈ નુકસાન થશે તો એ સરકાર જવાબદાર રહેશે. મારું નામ પ્રજાપતિ ભોળાભાઈ ગણેશભાઈ, હું વડાવાળનો જ રહેવાસી છું. અમારી ગામની અંદર લાંબા ટાઈમથી અને બેફામ ટ્રકો ચાલે છે ક્વારીના, તો આજુબાજુ રહેઠાણ, સ્કૂલ, ડેરી આ બધા ને ઘણું નુકસાન થાય છે. બાળકો અવર જવર થતા હોય તો પણ કયા ટાઈમે કે કોનો જાન પણ જઈ શકે છે, તો પણ એનો જવાબદાર સરકારને ભોગવવો પડશે. રજૂઆત તો ઘણી વાર કરી ચૂક્યા છે, લેખિતમાં પણ આપી ચૂક્યા છે. આ મિલી ભગત લાગે છે પોલીસની અને મામલતદારની બધાની. બંધ નહીં થાય તો અમે આંદોલન કરીશું કે ભૂખ હડતાલ કરીશું કે પછી આગળ કોઈ રહી કોઈ પણ જે એના વિશે કોઈ નુકસાન થાય અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીની રેતી ચણતર માટે ખૂબ જ ઉપયોગી હોય છે, જેના કારણે સરકાર દ્વારા પાસ કરવામાં આવેલ લીજ સિવાય મોટા પ્રમાણમાં આ રેતીની ચોરી કરવામાં આવી રહી છે. આ અંગે સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા નામ પૂરતી રેડ કરી અને તપાસ કરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના જે બનાસ નદીના કાંઠે આવેલ ગામના લોકોની એક જ માંગ છે કે જે પણ લોકો ગેરકાયદેસર લીજો ચલાવે છે તે તમામ બંધ કરાવવી જોઈએ. જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.